મણી વિદ્યાર્થી મિત્રો ચાલ હવે ત્રિકોણના સરખા ભાગ પાડતા શીખીએ એટલે કે આ જે આપેલા છે ત્રિકોણો એ ત્રિકોણના પહેલો ત્રિકોણમાં તમે જોઈ શકો છો કે ત્રણ સરખા ભાગ પાડીને આપેલા છે અને એમાં પ્રશ્ન કરવામાં આવ્યો છે કે શું આ ત્રણેય ભાગ સરખા છે એટલે ત્રણે ત્રણ ત્રિકોણ જે ભાગ પાડ્યા છે ત્રણેય ત્રિકોણનું માપ સરખું છે ત્રણેય સરખા માપથી ત્રિકોણ બનેલા છે તો ચાલો જોઈએ એક ત્રિકોણમાં ત્રણ ત્રિકોણ બનાવ્યા છે અને ત્રણેય નાના નાના ત્રિકોણ સરખા છે જો તમને એવું પૂછવામાં આવ્યું છે કે સફેદ ત્રિકોણના ત્રણ સરખા ભાગ કરેલા છે દરેક ભાગમાં અલગ અલગ રંગ પૂરો એ રંગ તમારે પૂરવાનો રહેશે દરેક ત્રણ ભાગમાં તમારે રંગ પૂરી દેવાનો રહેશે તમે વિચારી શકશો કે આ ભાગ બરાબર છે કે આ ત્રણે ત્રણ જે ત્રિકોણના ભાગ બનાવેલા છે ત્રણ ત્રિકોણ તે ત્રણેય ભાગ સરખા છે તો ત્રણેય ભાગ સરખા છે એવું તમે વિચારી શકો છો અથવા તો તમે વિચારો છો તો વિચારો કેવી રીતે તો એનો જવાબ આવો કંઈક હશે કે હા હું કહી શકું છું કે આ ત્રિકોણના ત્રણેય ભાગ સરખા છે તે માટે આપેલ ત્રિકોણ દોરી એટલે કે જે આ ત્રિકોણ આપેલો છે એ ત્રિકોણને દોરી અને તેના દર્શાવ્યા મુજબના ત્રણ ભાગ જેમ ત્રણ ભાગમાં ડિવાઈડ કરેલો છે ત્રિકોણને તેઓ એક ત્રિકોણનું કટિંગ કરીને એવા ત્રણ ત્રિકોણ કટિંગ કરી લેશું ધારો કે આ એક ત્રિકોણ જે છે પહેલો નાનો ભાગ કરેલો છે એવા ત્રણ ત્રિકોણ બનાવી લેશું અને પછી આ ચોપડીમાં તમારી આપેલી છે ને એની પર ત્રણે ત્રણ ત્રિકોણને ગોઠવવાના કે આ ત્રણે ત્રણ ત્રિકોણ સરખા છે એવા પેપર પર ત્રિકોણ પહેલાં દોરી લેવાનો અને પછી આ જે એક ભાગ ત્રિકોણનો આપેલો છે ને આવો એક ભાગ આ એક ભાગ જે ત્રિકોણનો છે આટલો ભાગ કટિંગ કરે ને ત્રણ આવા ભાગ બનાવવાના કેટલા ભાગ આવા ત્રણ ભાગ બનાવવાના અને પછી ચોપડીમાં ગોઠવવાના કે ત્રણે ત્રણ ભાગ એક એમનો ત્રિકોણ ગોઠવવાનો એક એમનો ત્રિકોણ ગોઠવવાનો અને એક એમનો જો ત્રણે ત્રણ ભાગ સરસ રીતે ગોઠવાઈ જાય આ ત્રિકોણની અંદર તો એવું કહેવાય કે આ ત્રણે ત્રણ ભાગ એ આ ત્રિકોણના એક સરખા ભાગ પાડેલા છે એટલે કે દર્શાવ્યા મુજબના ત્રણ ભાગ પાડી કાતરથી કાપી જે મેં તમને કીધું ને અત્યારે પેજમાં લેવાનું દોડવાનું અને કાતરથી આવા ત્રણ ત્રિકોણ બનાવવાના પેજમાં નાના નાના ત્રિકોણ અને પછી ચોપડીમાં એ પેજના ત્રિકોણો મૂકવાના કાતરથી કાપી લઈ એકબીજા પર ગોઠવતા એટલે તમારું ત્રિકોણ જે આ રીતના હતું આ રીતે છે આવી રીતના તે ત્રણે ત્રણ ત્રિકોણની ઉપર મૂકવાના શું કરવાનું મૂકવાનું જો ત્રણે ત્રણ ત્રિકોણ ઉપર ગોઠવાઈ જાય તો તમારો આ ત્રણેય ભાગો એક સરખા માપના ત્રિકોણ છે એવું કહેવાશે સરખા ભાગ દર્શાવે છે સમજ પડી હા ચાલ વિદ્યાર્થી મિત્રો જો હવે બીજું ત્રિકોણ છે ને બાજુમાં એ બાજુવાળું ત્રિકોણ જે છે એમાં આપણે ત્રણ સરખા ભાગ કરવાના છે એ ત્રિકોણના ત્રણ સરખા ભાગ કરવાના છે તો પહેલાં જે ત્રિકોણના ભાગ કરેલા હતા ને એના કરતાં આપણે થોડીક અલગ રીતથી એના ત્રણ સરખા ભાગથી ત્રણ ત્રિકોણ બનાવવાના છે મોટા ત્રિકોણની અંદર ત્રણ લીટીનો ઉપયોગ કરીશું અને બીજા ત્રણ ત્રિકોણો બનાવીશું તો વિદ્યાર્થી મિત્રો જુઓ મેં અહીં એક ત્રિકોણ દોર્યું છે અને તેમાં આ રીતે જુદા જુદા ત્રણ ત્રિકોણો બનાવ્યા છે જુદા જુદા ત્રણ ત્રિકોણો બનાવ્યા છે આ એક ત્રિકોણ આ બીજું ત્રિકોણ અને આ ત્રીજું ત્રિકોણ પહેલું બીજું અને ત્રીજું એટલે કે ત્રણ ત્રિકોણો બનાવ્યા છે આ પહેલા ત્રિકોણ કરતાં અલગ રીતે બનાવેલો આકાર છે એટલે ત્રિકોણો અલગ રીતે બન્યા છે તો શું આ એવું કીધું છે કે હવે આ ત્રિકોણને બીજી કોઈ ત્રણ સરખા ભાગ કરવાનો પ્રયત્ન કરો તો આપણે બીજી કોઈ રીતથી એના ત્રણ સરખા ભાગ કરવાનો પ્રયત્ન કર્યો છે હવે શું કહે છે કે દરેક ભાગમાં અલગ અલગ રંગ પૂરો હવે આ જે દરેક ભાગ છે તેમાં અલગ અલગ રંગ પૂરવાનો કીધો છે કે તમે આ જે ભાગ છે તેમાં અલગ અલગ રીતે રંગ પૂરો તો તમે એ જાતે કરી શકો છો કે આ દરેક ભાગ છે ત્રણે ત્રણ ભાગમાં તો એકમાં લાલ રંગ પૂર્યો બરાબર એકમાં લાલ રંગ પૂર્યો એકમાં ગ્રીન રંગ પૂરો એકમાં વાદળી રંગ પૂરો એવી રીતના ત્રણે ત્રણ ભાગને જુદા જુદા રંગોથી અલગ અલગ રંગ કરો બરાબર
હવે એમ કીધું તું એ આપણે કમ્પ્લીટેડ બાજુની આકૃતિમાં ત્રિકોણના ત્રણ સરખા ભાગ કરી અલગ અલગ રંગ પૂરી દર્શાવેલા છે, એટલે કે છાયાંકિત કરેલો ભાગ તમે જોઈ શકતા હશો કે વધારે થોડો બ્લેક દેખાઈ રહ્યો છે, આછો ઝાંખો બ્લેક દેખાઈ રહ્યો છે, એવું કરી શકો છો. અથવા તો ત્રણે ત્રણ ભાગને જો એક જ રંગથી કરવા હોય તો જુદી જુદી ડિઝાઇનથી પણ આપણે એને અલગ કરી શકીએ છીએ. જો આ રીતે આ એક ભાગનું ત્રિકોણ, આ બીજા ભાગનું ત્રિકોણ અને આ ત્રીજો ભાગ છે, તો ત્રીજા ભાગ આ પહેલો ભાગ અલગ દેખાઈ રહ્યો છે ને, તેવી રીતના આ ત્રીજા ભાગનું ત્રિકોણ છે તો આ ત્રીજા ભાગમાં અલગ રંગ કરું છું, એટલે કે અલગ ડિઝાઇન કરું છું. ચાલો જોઈએ. જો એટલે ત્રણ ભાગ ત્રિકોણના અલગ અલગ તમને જોવા મળશે, આ એક, આ બીજું અને આ ત્રીજું દેખાઈ રહ્યું છે ને. તો આ રીતે ત્રિકોણને અલગ અલગ રીતે પણ ત્રણ સરખા ભાગમાં વહેંચી શકાય છે અને આ ત્રણે ત્રણ ભાગ એક સરખા ત્રિકોણ બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, જુઓ તમે અહીં જોઈ શકતા હશો કે લંબચોરસ આપેલા છે. એક લીલા કલરનો લંબચોરસ છે અને એક વાદળી કલરનો લંબચોરસ છે. હવે તમારે લીલા કલરના લંબચોરસમાં ભાગો પાડી દીધેલા છે, એટલે કેટલા ભાગો પાડેલા છે ગણો જોઈએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ ને છ, છ ભાગ પાડ્યા છે. એવી રીતના વાદળી કલરના લંબચોરસમાં પણ ભાગો પાડવાના છે. તો ચાલો હવે એની નીચે પણ તમે જોઈ શકતા હશો કે બે લંબચોરસ આપેલા છે, એ લંબચોરસની અંદર પણ આપણે સરખા ભાગો પાડવાના છે. તો આપણે જે આ ઉપરના લંબચોરસમાં જેવા ભાગો પાડેલા છે ને એનાથી અલગ, હવે હવે અલગ એનાથી કંઈક અલગ ડિઝાઇનવાળા લંબચોરસના ભાગ પાડવાના છે અને તે પણ કેટલા, છ સરખા ભાગો પાડવાના છે. તમે જોઈ શકતા હશો કે પહેલા લંબચોરસમાં આ રીતે ભાગો પાડેલા છે, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, આ છએ છ ભાગ સરખા છે. હવે બીજા લંબચોરસની અંદર અલગ રીતે છ ભાગો પાડેલા છે. જુઓ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, એટલે કે અલગ પેટર્ન બનાવેલી છે. તો હવે બીજા બે લંબચોરસમાં પણ અલગ પેટર્નથી આપણે છ ભાગો પાડવાના છે. તો જુઓ બીજા બે લંબચોરસ મેં અહીં દોરીને તૈયાર રાખ્યા છે, આપણે છ ભાગો પાડી, એક, બે, ત્રણ, ચાર અને પાંચ, છ, આ રીતે આવી રીતના છ ભાગો પાડવાના હોય છે. એટલે કે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, હવે મેં આ રીતે ભાગો પાડ્યા છે એટલે અલગ પેટર્ન થઈ ગઈ ને. હવે આ લંબચોરસમાં પણ અલગ રીતે ભાગો પાડવાના છે. જ્યારે તમે ભાગો પાડો ને ત્યારે એક સરખું માપ લેવા માટે પહેલાં એની પર અમુક અમુક સેન્ટીમીટરે ટપકા કરી લેવાના રહેશે કે જેથી બધા ભાગો એક સરખા પડે. જો એવું લાગે ને તો બે સરખા ભાગો કરી દેવાના પહેલા વચ્ચે એક, હવે આના ત્રણ ભાગ પાડી દેશું અને બાજુવાળાના ત્રણ ભાગ કરીશું, એટલે છ ભાગ થઈ જશે ને. જો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, આ રીતે છ ભાગોમાં આપણે અલગ અલગ પેટર્નથી ચાર લંબચોરસને છ ભાગોમાં ડિવાઈડ કર્યા છે, એટલે કે છ ભાગો પાડીને વહેંચી દીધા છે. એટલે એક લંબચોરસમાં અલગ અલગ ભાગોથી, અલગ અલગ પેટર્નથી તમે અલગ અલગ ભાગો પાડી શકો છો, એટલે કે અલગ અલગ પેટર્ન પણ બનાવી શકો છો. આ છ જ ભાગો પાડેલા છે પણ બધાની પેટર્ન અલગ અલગ છે. સમજ પડે છે ને?